સ્વામિનારાયણ હરે વચનામૃત સારણપુર પ્રકરણનું 16મું નરનારાયણના તપનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના ભાદરા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરી ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી પરમાન સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે, જે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો તે શ્રીમદ્ ભાગવતના પંચમ સ્કંદને વિશે જ છે, જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે પણ અભક્તને અર્થે નથી કરતા। કેવી રીતે? તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ, તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશજનો, એવા જે શ્રી નારાયણ ભગવાન તે જે તે કૃપાએ કહીને મોટું તપ કરે છે અને પોતાને વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ જ્ઞાન વૈરાગ ઉપશમ ઐશ્વર્ય એ આદિ ગુણ તેને યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે અને ભરતખંડને વિશે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કહીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કહીને જણાતું જે અક્ષર બ્રહ્મ એવું તેજ તેને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે। એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કહીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી, એવી રીતે પ્રશ્નનો ઉત્તર છે। ઇતિ વચનામૃતમ, એવી રીતે સારંગપુર પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું। સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી, જે હરિશંકરભાઈએ પૂછ્યું, જે માવાભાઈની પેઠે શી રીતે ભગવાન પ્રસન્ન થાય, ત્યારે સ્વામી કહે, આજ તો ભગવાન પ્રસન્ન થયા છે માટે આજ્ઞા પાળવી, બીજું કાંઈ સાધન કરવાનું નથી, પાંચ વર્તમાન દ્રઢ પાળવા। સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી, જે છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી, જે મહારાજ વિના બીજામાં માલ માને છે ને બીજું જોવાને ઈચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે, ને સત્સંગી જ ક્યાં છે, ને આ વાત સમજાશે ત્યારે ગાંડા થઈ જવાશે, ને ગાંડા નથી થવાતો તે તો ભગવાનની ઈચ્છા છે, ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે, ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે, કારણ કે બધાને ભગવાનનો જોગ રહે નહીં, તેથી એકાંતિકના લક્ષણ સમજવા તે ઉપર તીન તાપ કી ઝાળ જર્યો, પ્રાણી કોઈ આવે તાકુ શીતલ કરત તુરત દિલદાહ મીટાવે, કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે, વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ ભવદુઃખ કાટત જંતકો, કહે બ્રહ્મ મુનિ આ જગતમાં સંગ અનુપમ સંતકો। એ સવૈયો બોલ્યા ને કહ્યું, જે હમણાં તો જોગ છે ત્યાં સુધી જણાતું નથી, પણ જોગ નહીં હોય ત્યારે કાળ પડે ને દુઃખ થાય તેટલું જીવને દુઃખ થશે, ને આંખમાંથી આંસુ પડશે, વસુદેવ દેવકીનું દ્રષ્ટાંત દીધું, ને આવો જોગ મળ્યો છે તે પૂર્વના પુણ્ય છે। પછી હરિશંકરભાઈએ પૂછ્યું, જે વેદરસનો ગ્રંથ વાંચવાની મહારાજે શા સારું ના પાડી છે, ત્યારે સ્વામી બોલ્યા, જે વેદરસનો ગ્રંથ વાંચવાની મહારાજે ના પાડી નથી, એ તો કઠણ પડવાથી કોઈ વાંચતા નથી, ભગવત પ્રસાદજી મહારાજના કાગળમાં લખાવ્યું, જે કામ કરો તેના ધણી થાશો નહીં, ભગવાનને માથે નાખજો ને ભગવાનનો વિશ્વાસ રાખજો।
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાળે છે તે તો પ્રકૃતિ પુરુષથી પર જઈને બેઠા છે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાનને જાણીને જે એક પ્રણામ કરે છે તે આત્યંતિક મોક્ષ જે અક્ષરધામ તેને પામે છે ને તે વિના તો બીજા બધાય ધામને કાળ ખાઈ જાય છે। ગાયકવાડને ઘેર જન્મ થયા પછી મૂળા સારું કે મોગરી સારું રૂએ પણ ગાદીનો ધણી થઈ ચૂક્યો છે, જાજી વાત કહેવાય નહીં। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનો 35મો વચનાવદ વંચાવીને વાત કરી જે ભગવાનમાં મનુષ્ય ભાવ રહી જાય તો કલ્યાણ ન થાય, માટે મહારાજે વારંવાર દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવાની વાતો કરી છે ને હાલમાં રાતમાં ગઢડાવાળા નારાયણ પ્રધાન વાંચે છે તેમાં બહુ સારી વાતો આવે છે, તે સાંભળશે તેને ઘણો સમાસ થશે ને બીજાને ખોટ રહેશે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્વગુણમાં એમ વિચાર કરવો જે આ સાધુથી જ મારો મોક્ષ થાય તેમ છે, માટે ગમે તેટલું દુઃખ થાય તો પણ તેનો સંગ મૂકવો નહીં। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગજા પ્રમાણે કરે તેમાં ભગવાન રાજી થાય છે, રાજા દાન ને પ્રજા સ્નાન। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જીવનો ને દેહનો વ્યવહાર નોખો સમજવો ને એમ ન સમજે તો આવી ભારે પ્રાપ્તિ થઈ છે તો પણ દુર્બળતા મનાય ને ભગવાનની આજ્ઞાથી ગૃહસ્થ આશ્રમ કરે તો પણ નિર્બંધ છે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિભક્તને રોગ મટાડવા સારું ગોપાળ સ્વામીએ લીમડો પાયો, તેથી રોગ તો મટી ગયો પણ લીમડાનું બંધાણ થયું, તે ન પીએ તો તાવ આવે, પછી નિત્ય પાવડું ઓછું પીવા માંડ્યાથી ટળી ગયું, એમ આ લોક વળગ્યો છે તેને એમ ટાળવો જે મંદિરમાં આવવું ને ઘેર જવું ને ઘરનું કામ છોકરાને કરવા દેવું એવો અભ્યાસ કર્યાથી ટળી જાય। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈના પૂછવાથી સ્વામીએ વાત કરી જે સર્વજ્ઞ તો ભગવાન છે ને બીજા તો અલ્પજ્ઞ છે, માટે પતિવ્રતાની ટેક રાખવી તથા ધ્યાન ભગવાનનું કરવું ને બહુ મોટા સાધુનું ધ્યાન કરે તો ભગવાનને મેળવી દે ને જેવે રૂપે ભગવાન મળ્યા હોય તેનું ધ્યાન કરે તો તે ભગવાનને મેળવી દે।